અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં 5 દિવસ પહેલા બાળકની હત્યા કરનાર પિતાને પોલીસે ઝડપી પાડ્યો છે। પિતાએ પુત્રને માત્ર શંકાના આધારે મોતને ઘાટ ઉતારી દીધો। તથ્યો જાણવા માટે પોલીસ દ્વારા સંઘર્ષ પૂછપરછ પણ કરવામાં આવી રહી છે। અરવલ્લી જિલ્લાના મેઘરજ નજીક આંત્રોલીમાં બાળકને હત્યા કરનાર ઈસમને જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો છે। 5 દિવસ પહેલા આરોપીએ પોતાના પુત્રને કોઈ કારણોસર ઘરથી બહાર લઈ ગયો। પૌત્રની શોધખોળમાં દાદાએ પોલીસમાં જાણ કરતાં પોલીસને બેભાન અવસ્થામાં 4 વર્ષના માસૂમ મરી આવ્યો હતો, જેના ગળાના ભાગે દોરી બાંધેલી હતી। બાળક શ્વાસ લેતો હતો, પણ સ્થિતિ નાજુક હોવાના કારણે મોડાસા ત્યારબાદ હિંમતનગર ખાતે સારવાર માટે લઈ જવાયો હતો, જ્યાં તેનું મોત નિપજ્યું હતું। બાળકની હત્યા મામલે પોલીસે તપાસ કરતાં આરોપી ગોંડલથી ઝડપી પાડવામાં આવ્યો હતો, જેની પૂછપરછ કરતા શંકાના આધારે બાળકની હત્યા કરી હોવાની પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ઘટસ્ફોટ થયો। 3 લગ્ન કર્યા હતા, જેમાં બીજા પત્નીને એક પુત્ર હતો। આરોપીને શંકા હતી કે આ તેનો પુત્ર નથી, અને શંકાના આધારે પુત્રને ખેતરમાં લઈ ગયો, જ્યાં તેને ઘરે કાળો દોરો બાંધીને મોતને ઘાટ ઉતારી દીધો હતો। આ સમગ્ર મામલો પોલીસ આરોપીની પૂછપરછ કરી રહી છે, જેમાં હજુ કેટલાક ખુલાસાઓ થવાની શક્યતાઓ સેવાઈ રહી છે। જગદીપ ભટ્ટ, JDTV, અરવલ્લી। ઉંમર 4 વર્ષ નામના બાળક ત્યાં મૃત્યુ પામ્યો। ઈસવી પોલીસ સ્ટેશનના PI તથા એની પોલીસ ટીમ ત્યાં રવાના થઈ ત્યારબાદ બાળકનું પેનલ ડોક્ટર દ્વારા PM કરવામાં આવ્યું। PM દરમિયાન PM નોટમાં જાણવા મળ્યું કે બાળકનું સ્ટ્રેંગ્યુલેશન થી મૃત્યુ થયું। સ્ટ્રેંગ્યુલેશન એટલે ગળા ટૂંકવામાં મૃત્યુ થયું। ત્યારબાદ વધુ તપાસ આગળ ધરી, 2/9/2020 દિવસે એના દાદા નરસિંહભાઈ નીનામાં એક ફરિયાદ લખાવી। આ ફરિયાદ પ્રમાણે એનો પુત્ર નૈનેશભાઈ નીનામાં 28/2020 દિવસે ધ્રુવને લઈને કે મારે વાળ કપાવવા જવા છે, વાણંદ પાસે લઈ જાઓ છો। વાણંદ પાસે લઈને એક્ઝેક્ટ 1 કલાક પછી, અરાઉન્ડ 1 કલાક પછી પાછો આવ્યો તો પૂછ્યું એના દાદાએ કે ભાઈ ક્યાં છે, રૂ ક્યાં છે? તો કે હું મારી વાળ કપાવીને એને રૂપલી માસીને ત્યાં મૂકી આવ્યો। થોડોક આફડો ફાફડો હતો આરોપી, અને તરત જ પોતાનો સામાન લઈને ઘરની બહાર નીકળી ગયો। એટલે તાત્કાલિક દાદીએ રૂપલી માસીને ફોન કર્યો, રૂપલી માસી કહે કે રૂ મારી ત્યાં આવ્યો નથી। પોતાના ખેતરમાં દાદા દાદીએ પૂરેપૂરી શોધખોળ ચાલુ કરી દીધી। ત્યારબાદ કુવા પાસેથી ધ્રુવની બેભાન અવસ્થામાં લાશ મેળવી એના ગળામાં કાળી દોરી ફૂરી જોશથી બાંધી દીધી। તાત્કાલિક એને શ્વાસ હતા, તાત્કાલિક એને અહીંયા મોડાસા ટાઉન ખાતે એમ્સ હોસ્પિટલમાં દાખલ કરી દીધી। એમ્સ હોસ્પિટલથી થોડીક વધારે તબિયત ખરાબ થતા ત્યાં એને હિંમતનગર સિવિલમાં લઈ ગયા, જ્યાં તેનું મૃત્યુ। આરોપી ફરાર હતો। જિલ્લા LCB ટીમ RK પરમાર અને એમની ટીમે પૂરેપૂરી મહેનતથી આરોપીનું શોધખોળ ચાલુ કરી છે। આરોપી સુરત, બરોડા અને ત્યારબાદ ગોંડલ ખાતેથી આપણે મેળવી લીધેલું। હાલ આરોપીની પૂછપરછ ચાલુ છે, કોરોના ટેસ્ટ બાદ એનો અટક કરવામાં આવશે। સાહેબ, કયા કારણસર એની હત્યા કરી એવો ખુલાસો કર્યો? પ્રાથમિક પૂછપરછમાં એવું જાણવા મળે છે કે આરોપીએ અગાઉ 3 મેરેજ કર્યા છે। પેલા મેરેજને સંગીતાબેન સાથે કર્યા, 1 વર્ષ બાદ એ પણ છોડી જતા રહ્યા। શીતલબેન સાથે બીજા મેરેજ કર્યા, આ જે ધ્રુવ છે એ શીતલબેનનો દીકરો છે, એ પણ એને જતા રહ્યા। ત્યારબાદ અર્ચનાબેન દાહોદ જિલ્લાના ગરબાડા તારે જઈને પ્રેમ લગ્ન કરીને ઘરે જઈ ગયો હતો, થોડા ટાઈમ બાદ એના પણ પેરેન્ટ્સને લઈને જતા રહ્યા। હવે શીતલબેન સાથે જે પુત્ર હતો, આપણે ધ્રુવ જે મરનાર છે, એમને એવો શક હોય એમાં તો કે આ મારો પુત્ર નથી, એટલે એવી રીતે એમનું આ મૃત્યુ પ્રાથમિક પૂછપરછમાં એવું જાણવા મળે છે ઊંડાણ